પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા માસ્ક ન પહેરનાર બારિયા શંકરભાઈ પાસે 1000 નો દંડ વસૂલ્યા બાદ પાછળના ભાગે 40 દંડા ફટકાર્યા. પીએસઆઈ વિરુદ્ધ ડીએસપી ઓફિસમાં અરજી કરાઈ અને પરિવારજનો દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર અને પંચમહાલ પોલીસ વડાને કરાઈ રજૂઆત. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાદવિયા ગામના રહેવાસી શંકરભાઈ બળવંતભાઈ બારિયા તેઓ ડ્રાઇવિંગ કરી પોતાનું તથા તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. જે તારીખ 29/8/2020 ને શનિવારના રોજ તેઓ વેજલપુર ગામે બેંકના કામ અર્થે પૈસા ઉપાડવા માટે ગયેલા. મોઢા ઉપરથી માસ્ક ઉતારી ગજવામાં મૂકેલ તે જ વખતે બેંક ઉપરના હોમગાર્ડે આવીને માસ્ક કેમ નથી પહેર્યું તેમ જણાવતા અરજદાર શંકરભાઈએ કહેલ કે મોટરસાઇકલ પરથી ઉતરીને ગજવામાં મૂકેલ છે તેમ જણાવી માસ્ક બતાવવામાં આવ્યું. તેમ છતાં હોમગાર્ડે પીએસઆઈને જાણ કરતા પોલીસની ગાડી બેંક પર આવી ફરિયાદી બારિયા શંકરભાઈને ગાડીમાં બેસાડીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં માસ્કના 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમ છતાં પીએસઆઈ દ્વારા માર મારવામાં આવ્યો છે. જાહેર સ્થળ માસ્ક ન પહેરવાના દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ છતાં ફરિયાદી શંકરસિંહ બારિયાને વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા શરીરના પાછળના ભાગે એક જ જગ્યાએ આશરે 40 ઉપરાંત દંડાથી ઢોર માર મારેલ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો એમને પંચમહાલ જિલ્લામાં ન્યાય નહીં મળે તો તેઓ ઉપલા અધિકારીઓ સુધી રજૂઆત કરીશું અને રાજ્ય સરકાર પાસે ન્યાય માંગીશું તેવી ચીમકી આપી છે. એચબીએન ટીવી ન્યૂઝ પંચમહાલ. શું થાય તમારે બેંક ઉપર ગયેલા એક ભાઈ મને લેવાયા વેજલપુર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. ત્યાં લઈને બહાર બેહાડી રહ્યા એટલા હું પીએસઆઈ સાહેબ આવ્યા તેમની ચેમ્બરમાં ગળ્યા પછી ચેમ્બરમાં ગળીને મને 22-25 દંડા પહેલાં માર્યા. પછી મેં ના પાડીને તો એક દિહાડીવાળા બે હાર પકડી રાખ્યા અને ત્યાર પછી બહાર કાઢીને પછી માર્યા બાર પછી મને અંદર કર્યો હતો અને ત્યાર પછી મને 1000ની પાવતી આપીને છૂટો કર્યો. કેટલા દંડા મને પહેલાં 30-32 દંડા માર્યા ત્યાર પછી બહાર કાઢ્યા પછી 6-7 દંડા માર્યા. શું નામ હતું સાહેબ? સાહેબનું નામ નથી જાણતો. પીએસઆઈ છે વેજલપુર પોલીસ. તમારું નામ? બારિયા શંકરભાઈ બળવંત. ગામ? કાદવિયા.